वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे अभ्यास करता हता द सिंपल पास्ट टेन्स एटले के सादो भूतकाळ। विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में आपणे सादा भूतकाळनी जे एक्सरसाइज हती तेनो अभ्यास कर्यो हतो। आपणे अभ्यास कर्यो हतो आ प्रकारनी एक्सरसाइज आपेली हती, जेमां आपेलुं हतुं के नीचेनी ब्लेंक्स कम्प्लीट करो एटले के खाली जग्या पूरो। तो आ खाली जग्या काउंसमां जे शब्दो आपेला हता तो ते शब्दों ने अपने भूतकाल में फेरवीने खाली जगह पूर्ण करी होती। तेने जे नियमों लागू पड़े ते बधा नियमों ने अनुसरीने अपने आ खाली जगह कम्प्लीट करी। आजे आपणे जईशुं आगळनी एक्टिविटीज पर। जुओ विद्यार्थी मित्रों, आ प्रकारनी एक्टिविटीज आपेली छे, एमां आपेलुं छे सूचना प्रमाणे वाक्य बनावो। नीचे तमने जे सेंटेन्स आपेला छे ते सेंटेन्सनी पाछळ तमने काउंसमां एक एक शब्द आपेलो छे। तो आमां जे शब्द आपेलो होय ए शब्दनो उपयोग करीने तमारे नवुं वाक्य बनावानुं छे, मीन्स के वाक्यने प्रश्नार्थमां फेरवानुं छे। तो विद्यार्थी मित्रों, आपणे तो आगळना एपिसोडमां वाक्य रचना विशेनो अभ्यास कर्यो हतो। हकार, नकार, प्रश्नार्थ, WH प्रश्न, आ प्रकारनी चार वाक्य रचनाओनो आपणे अभ्यास करी गया। तो आजे आपणे ए ज वाक्य रचनाओनो उपयोग करीने आजे सेंटेन्स छे जे वाक्य छे ते वाक्यने प्रश्नार्थमां फेरवीशुं। तो चालो जोईए। फर्स्ट सेंटेन्स आपेलुं छे, विनोद एन विभा वेन टू ध रिवर बैंक। विनोद अने विभा रिवर बैंक एटले के नदी किनारे गया। तमारे प्रश्न बनावानो छे वेर वडे। वेर एटले थशे क्यां। हवे आ सेंटेन्स जो तमारे प्रश्नार्थ बनावू होय, वेर वडे बनावू होय, तो बनावी शकाय के विनोद अने विभा क्यां गया हता। एटले क्यां शब्द आवे ए शुं दर्शावे छे, आ वेर आवे छे स्थळ दर्शावे छे। तो अहींया आपणे ज्यारे वाक्य बनावीशुं त्यारे स्थळ दर्शक शब्द निकळी जशे। तो कयो छे स्थळ दर्शक शब्द? जे आ रिवर बैंक छे ते। तो रिवर बैंक आपणा वाक्यमांथी निकळी जशे। અહીંયા આપણે પ્રશ્ન વેર વડે બનાવવાનો છે એટલે કે WH પ્રશ્ન છે। તો આપણે પહેલા WH પ્રશ્નની વાક્ય રચના આખી મુકપાઠ હોવી જોઈએ, આપણને ખ્યાલ હોવો જોઈએ એ વાક્ય રચનાનો। ચાલો એકવાર ફરીવાર એનું રિપીટેશન કરીએ કે WH ની વાક્ય રચના શું છે। તો જોઈએ તો વોટ વેર વેન પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ એન્ડ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન, આ પ્રકારની એની વાક્ય રચના આપણને આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો એ જ વાક્ય રચનાને અનુસરીને આપણે આ જે વાક્ય આપેલું છે તેને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ। જોઈએ, વેર આપેલું છે, કાઉન્સમાં જે શબ્દ આપેલો હશે એ પહેલા આવશે, WH પ્રશ્ન છે એટલે વેર। ત્યારબાદ વાક્ય રચના પ્રમાણે આવશે ડીડ, ડીડ પછી આવશે કરતા। કરતા કયો છે? વિનોદ એન્ડ વિભા, તો બંને વાક્ય નામ લખીશું વિનોદ એન્ડ વિભા। અને ત્યારબાદ આવશે ક્રિયાપદનું મૂળરૂપ। તો ક્રિયાપદ અહીંયા તમને આપેલું છે, ભૂતકાળનું રૂપ આપેલું છે વેન્ટ, એ ભૂતકાળનું છે। જ્યારે આપણે વાક્યમાં ડીડનો ઉપયોગ કરીએ ત્યારે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળરૂપ। તો અહીંયા જે વેન્ટ છે તે વેન્ટનું મૂળરૂપ આવશે ગો। ટુ ધ રિવર બેન્ક આવશે નહીં, કારણ કે એની જગ્યાએ આપણે લખ્યું છે વેર અને અન્ય શબ્દો આપણને આપેલા નથી। તો આખો જે પ્રશ્ન છે તે બને છે વેર ડીડ વિનોદ એન્ડ વિભા ગો, કે વિનોદ અને વિભા ક્યાં ગયા હતા, આ પ્રકારનું આપણું વાક્ય બનશે। આગળ જોઈએ, દર્શિલ ડેકોરેટેડ હાઉસ ફોર દિવાળી। દર્શિલે દિવાળી માટે ઘર શણગાર્યું। તમારે પ્રશ્ન બનાવવાનો છે વોટ વડે। અહીંયા પણ સેમ ટુ સેમ WH ની જ વાક્ય રચના લાગુ પડશે। તો વોટ વડે પ્રશ્ન બનાવીશું એટલે અહીંયા તમારો જે સેન્ટેન્સ છે તે એવું બને કે દર્શિલે શું શણગાર્યું, વોટ એટલે થાય શું। તો અહીંયા આપણે જ્યારે વાક્ય બનાવશું ત્યારે આપણા વાક્યમાંથી શું નીકળી જશે? હાઉસ। વોટ વડે પ્રશ્ન બનાવશો એટલે હાઉસ જે છે તે આપણા વાક્યમાંથી નીકળી જશે। તો જોઈએ, ફર્સ્ટ આવશે વોટ, ત્યારબાદ આવશે ડીડ, નેક્સ્ટ આવશે કરતા દર્શિલ, અને ત્યારબાદ આવશે ક્રિયાપદનું મૂળરૂપ ડેકોરેટ। ડેકોરેટેડ છે એમાંથી ડી કાઢી નાખવાનો એટલે મૂળરૂપ। પાછળ અન્ય શબ્દમાં જો તમારે લખવું હોય તો લખી શકાય ફોર દિવાળી, હાઉસ આપણા વાક્યમાં આવતું નથી। તો વાક્ય બને છે વોટ ડીડ દર્શિલ ડેકોરેટ, દર્શિલે શું શણગાર્યું। અને જો આખું સેન્ટેન્સ બનાવવું હોય તો એવું બની શકે વોટ ડીડ દર્શિલ ડેકોરેટ ફોર દિવાળી, કે દર્શિલે દિવાળી માટે શું શણગાર્યું હતું, બંને રીતે આ સેન્ટેન્સ લખી શકાય।
આગળ જોઈએ. માય ફાધર વોચ ધ ટીવી યસ્ટરડે. મારા પપ્પાએ ગઈકાલે ટીવી જોઈ હતી. તમારે અહીંયા પ્રશ્ન બનાવવાનો છે હું વડે. હું એટલે થાય કોણ? વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે હું વડે પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે આપણા વાક્યમાંથી નીકળી જશે નામ. જે નામ આપેલું હોય તે વાક્યમાંથી નીકળી જશે. અને ખાસ યાદ રાખવું કે હુંનું સેન્ટેન્સ બનાવતી વખતે તેમાં કોઈ પણ પ્રકારની વાક્યરચના લાગુ પડતી નથી. પછી તે કોઈ પણ કાળ હોય શું કરવાનું? તો કે જે જગ્યાએ વ્યક્તિનું નામ આપેલું છે તે નામની જગ્યાએ તમારે લખવાનું હું, અને ત્યારબાદ પાછળનું આખું સેન્ટેન્સ બેઠું બેઠું લખવું અને પાછળ કરવું પ્રશ્નાર્થ ચિહ્ન. મીન્સ કે હું વાળા વાક્યમાં કોઈ પણ પ્રકારની વાક્યરચના લાગુ પડતી નથી. નામની જગ્યાએ હું લખીને આખે આખું વાક્ય બેઠું લખું. જોઈએ. હું વોચ ધ ટીવી યસ્ટરડે. ગઈકાલે ટીવી કોણે જોઈ? ફાધરની જગ્યાએ આપણે હું લખ્યું, પાછળનું આખું સેન્ટેન્સ બેઠું. આ રીતે બનશે હુંનું સેન્ટેન્સ. આગળ જોઈએ. આગળ આપેલું છે રાજ બોટ કાઇટ્સ ફોર ઉત્તરાયણ. રાજે ઉત્તરાયણ માટે પતંગો ખરીદ્યા. અહીંયા તમારે વાક્ય બનાવવાનું છે પ્રશ્ન વાક્ય. મીન્સ કે આ જે વાક્ય છે એને તમારે પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા નંબરની જે વાક્ય રચના જોઈ હતી પ્રશ્ન વાક્ય, તો એની વાક્ય રચના શું હતી એકવાર રિપીટ કરીએ તો આવતું હતું, ફર્સ્ટ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આવી કંઈક એની વાક્ય રચના હતી. તો આ જે સેન્ટેન્સ છે એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવા માટે આ ભૂતકાળ છે એટલા માટે પહેલા એનું સહાયકારક ક્રિયાપદ લખવું પડશે ડીડ. ત્યારબાદ આવશે કર્તા રાજ. નેક્સ્ટ આવશે ક્રિયાપદનું મૂળરૂપ, બોટનું થશે બાય. ત્યારબાદ આવશે કર્મ કાઇટ્સ, અને અન્ય શબ્દોમાં આવે છે ફોર ઉત્તરાયણ. ડીડ રાજ બાય કાઇટ્સ ફોર ઉત્તરાયણ. શું રાજે ઉત્તરાયણ માટે પતંગો ખરીદ્યા? આ આપણું પ્રશ્નાર્થ વાક્ય બન્યું. તો યાદ રાખવાનું, પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવવાનું હોય ત્યારે સૌ પ્રથમ વાક્યમાં આવશે ડી. પ્રશ્નાર્થ વાક્ય અને ડબલ્યુએચ પ્રશ્ન બંને અલગ અલગ છે. આગળ જોઈએ. ગોપાલ મેટ ધ કિંગ ઇન ધ મોર્નિંગ. ગોપાલ સવારે રાજાને મળ્યો. અહીંયા આપણે પ્રશ્ન બનાવવાનો છે વેન વડે, એટલે કે ડબલ્યુએચ પ્રશ્ન છે. તો એમાં આપણે આગળ જે વાક્ય રચના હતી ડબલ્યુએચની એ જ લાગુ પડશે. તો પહેલાં આવશે વેન. પહેલાં તો જોઈએ વેન એટલે ક્યારે, કે ક્યારે મળ્યો. તો અહીંયા સમય કોણ દર્શાવે છે? તો કે ઇન ધ મોર્નિંગ. મીન્સ કે જ્યારે આ વાક્ય બનાવીશું ત્યારે આપણા વાક્યમાંથી ઇન ધ મોર્નિંગ નીકળી જશે. ફર્સ્ટ આવશે વેન, ત્યારબાદ આવશે ડીડ, પ્લસ આવશે કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા આપણું ક્રિયાપદ છે મેટ, એ ભૂતકાળનું રૂપ છે, એનું મૂળરૂપ આવશે મેટ. અને કર્મમાં આવશે ધ કિંગ, અન્ય શબ્દ આવશે નહીં. તો આખું સેન્ટેન્સ બનશે વેન ડીડ ગોપાલ મીટ ધ કિંગ, કે ગોપાલ રાજાને ક્યારે મળ્યો. તો આ પ્રકારે આ સેન્ટેન્સ કમ્પ્લીટ થશે. આગળ જોઈએ. મોહન ઇઝ અ ડ્રાઈવર. મોહન ડ્રાઈવર છે. અહીંયા તમને કાઉન્સમાં આપેલો છે ભૂતકાળ, કે આ સેન્ટેન્સને તમારે ભૂતકાળમાં ફેરવવાનું છે. અહીંયા જે સેન્ટેન્સ આપેલું છે તે વર્તમાન કાળમાં છે, તો એને આપણે ભૂતકાળમાં ફેરવવા માટે શું કરવું પડશે? તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જ્યારે વોઝ અને વેરનો ઉપયોગ શીખ્યા ત્યારે મેં તમને કીધું હતું, ત્યારે આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા કે વોઝ અને વેરનો ઉપયોગ કરીને આપણે ભૂતકાળને કે વાક્યને ભૂતકાળમાં કેવી રીતે ફેરવવું. તો વિદ્યાર્થી મિત્રો, બીજું કંઈ ફેરફાર નથી કરવાનો. જ્યાં એમ ઇઝ અથવા તો આર હોય ત્યાં આપણે વોઝ અથવા તો વેર લખીને સેન્ટેન્સ બનાવવાનું છે. અહીંયા ઇઝ આપેલું છે એટલે ઇઝનું ભૂતકાળ થશે વોઝ. તો સેન્ટેન્સ બનશે મોહન વોઝ અ ડ્રાઈવર, કે મોહન ડ્રાઈવર હતો. બરાબર, આ રીતે સેન્ટેન્સ થયું ભૂતકાળ. ત્યારબાદ આપેલું છે ધે શો મેની ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ, કે તેઓએ જંગલમાં ઘણા બધા વૃક્ષો જોયા. તમારે વાક્ય બનાવવાનું છે નકાર એટલે કે નેગેટિવ. તો નેગેટિવની વાક્ય રચના જોવી પડશે. તો જોઈએ, કરતા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો ચાલો આ વાક્ય રચના પ્રમાણે આપણે આ વાક્યને નેગેટિવ બનાવીએ. પહેલા તો આવશે કર્તા, એટલે આપણો કર્તા છે તે. ત્યારબાદ આવશે ડીડ નોટ, એટલે ડીડ નોટનો ઉપયોગ કરશું. નેક્સ્ટ આપેલું છે ક્રિયાપદનું મૂળરૂપ. તો અહીંયા આપણને જે ક્રિયાપદ છે એ શું આપેલું છે? શો. શો એટલે જોયું, એનું મૂળરૂપ થશે સી. ત્યારબાદ આપેલું છે કર્મ, મેની ટ્રીઝ, અને અન્ય શબ્દોમાં આવશે ઇન ધ ફોરેસ્ટ.
તો વાક્ય બને છે ધે ડીડ નોટ સી મેની ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ, તેઓએ જંગલમાં ઘણા વૃક્ષો જોયા નહીં. બરાબર, આ પ્રમાણે આ સેન્ટેન્સ નેગેટિવ બનશે. આગળ જોઈએ, નેક્સ્ટ આપેલું છે રીટા બોટ 3 પેન્સ ઇન ધ શોપ. રીટાએ દુકાનમાંથી 3 પેન ખરીદી. પ્રશ્ન બનાવવાનો છે હાઉ મેની વડે. હાઉ મેની એટલે થાય કેટલા. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હાઉ મેની વડે પ્રશ્ન બનશે ત્યારે આપણા વાક્યમાંથી સંખ્યા નીકળશે. સંખ્યા આપેલી છે 3, એટલે આપણા વાક્યમાંથી આજે 3 છે તે નીકળી જશે. આ જે સેન્ટેન્સ છે તે સેન્ટેન્સનો આન્સર આવશે એ પહેલાં તો આપણે લખીશું હાઉ મેની, 3ની જગ્યાએ હાઉ મેની. પછી હાઉ મેની કેટલા, તો શું કેટલા, તો કે પેન્સ, એટલે તરત પેન્સ આવશે. ત્યારબાદ આપણી જે વાક્યરચના હતી પ્રશ્નાર્થી એ પ્રમાણે આગળ લેવાનું. ડીડ પ્લસ કરતા આવશે રીટા, પ્લસ ક્રિયાપદ આવશે બાય, અને પ્લસ આવશે ઇન ધ શોપ. તો આખું સેન્ટેન્સ બને છે હાઉ મેની પેન્સ ડીડ રીટા બાય ઇન ધ શોપ. રીટાએ દુકાનમાંથી કેટલી પેન ખરીદી. આ પ્રમાણે હાઉ મેની વાળું સેન્ટેન્સ બનશે. આગળનું સેન્ટેન્સ જોઈએ. ધ બેબી હેઝ 4 ટોઈઝ. બાળક પાસે 4 રમકડા છે. અહીંયા હેઝ છે એટલે કે માલિકી દર્શક શબ્દ છે. બાળક પાસે 4 રમકડા છે. તમારે આ સેન્ટેન્સને પાછું ભૂતકાળમાં ફેરવવાનું છે. તો અહીંયા પણ શું ધ્યાન રાખવાનું, જે હેવ અને હેઝ આપેલું હોય ત્યાં તેનું ભૂતકાળનું રૂપ લખવાનું છે, એટલે સેન્ટેન્સ બનશે ભૂતકાળ. તો જોઈએ, ધ બેબી હેડ 4 ટોઈઝ, કે બાળક પાસે 4 રમકડા હતા. જે હેઝ હતું તે હેઝનું ભૂતકાળ થયું છે હેડ. હવે જોઈએ આગળ, નેક્સ્ટ આપ્યું છે શી કટ ધ વેજીટેબલ. તેણે શાકભાજી કાપ્યા. અહીંયા જો આપણે એને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો અહીંયા તમને પ્રશ્ન, તમારે અહીંયા પ્રશ્ન બનાવવાનો છે વોટ વડે. શી કટ ધ વેજીટેબલ્સ, તો પ્રશ્ન બને છે વોટ વડે, કે તેણે શું કાપ્યું. વોટ એટલે શું. તો આપણા વાક્યમાંથી જે વેજીટેબલ છે તે શબ્દ નીકળી જશે. તો જોઈએ વાક્ય રચના. વોટ પ્લસ આવશે ડીડ, પ્લસ કરતા છે સી, અને પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કટ. અન્ય શબ્દો કંઈ છે નહીં. તો આખું સેન્ટેન્સ બને છે વોટ ડીડ શી કટ, કે તેણે શું કાપ્યું. હવે આ જે કટ છે તે કટનું ભૂતકાળ કટ જ રહેશે. આપણે જે લાસ્ટ રૂલ જોયો હતો તેમાં જોયું હતું કે કટ, પુટ, શર્ટ અને રીડ ચાર એવા શબ્દો છે કે જે અપવાદરૂપ શબ્દો છે, કે જેમાં તેનું ભૂતકાળનું રૂપ એમનું એમ જ રહે છે. તો આખું સેન્ટેન્સ બને છે વોટ ડીડ શી કટ, કે તેણે શું કાપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે એક્ટિવિટી 2 હતી, આ જે એક્સરસાઇઝ હતી તે એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ કરી વાક્યો બનાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બતાવેલા જે 1 થી 10 સુધીના સેન્ટેન્સ છે તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે, અને સાથે સાથે આ જે ટેન્સ છે ભૂતકાળ તેની વાક્યરચના પણ મુખપાઠ કરવાની છે. તો જ તમને આ સેન્ટેન્સ બનાવતા આવડશે. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.